ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત લેક્ચર નંબર 4, જેમાં જોઈએ આગળ પ્રયત્ન કરો. પહેલો પ્રશ્ન છે કે 16, 28 અને 38ના અવિભાજ્ય અવયવો લખો. તો અવયવો કયા આવે છે? તો પહેલાં આપણે એનો લસા લઈશું કે 16 બરાબર એના અવયવો કેટલા આવશે. પહેલાં જો 8 2 16 એટલે 12 લખ્યા, 2 અહીંયા આવશે, 8 પછી 2, કેમ 8 છે એટલે 4 2 8 થાય ને, તો 4 અને 2 2, 4ના અવયવો કયા પડશે? 2 2 4 એટલે 2 અને 2. હવે 2ના અવયવો પાડવાના કેટલા આવશે? 2 1 2 એટલે 2 અને 1. કયા અવયવો પડે એના? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલો આવે છે? 16. ચલો એવી જ રીતે 28ના અવિભાજ્ય અવયવ કયો છે જોઈએ. તો 14 2 28 થાય. અચ્છા, ભાઈ 7 2 14 14 અવયવ પાડે એટલે 7 2 14. ચલો હવે 7નો અવયવ, તો કે 7 1 7. 28ના અવયવ કયો પડે? કે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે 28નો અવિભાજ્ય અવયવ હશે 18. એ જ રીતે 38નો અવયવ, તો 19 2 કેટલા થાય? 38 થાય. 19 2 38. હવે 19નો અવયવ 19 1 19 થાય ને. અચ્છા, તો એનો અવયવ પડે 19 ગુણ્યા 2 એટલે આવ્યો 38. જોઈએ સ્વાધ્યાય 3.5 પ્રશ્ન નંબર 1 છે કે ખરા ખોટા લખો. પહેલું છે કે જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9થી વિભાજ્ય હોય છે. ખોટી વાત, 9થી વિભાજ્ય હોય તે સંખ્યા 3થી વિભાજ્ય છે એમ કહી શકાય. ચલો આગળ જોઈએ. જો એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે, એ વિધાન કેવું કહેવાય? સાચું. એવી જ રીતે આગળના ખરા ખોટા તમારે લખવાના રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કે અહીં 60ને માટે 2 જુદા જુદા અવયવ વૃક્ષ આપ્યા છે, તેમાં ખૂટતી એટલે કે મિસિંગ સંખ્યાઓને શોધીને લખો. તો અહીંયા અવયવ વૃક્ષ આપેલું છે, આમાં ખૂટતી સંખ્યાઓ જો અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલા છે જે તમારે લખવાના છે. આવું ધોરણ 5માં પણ શીખી ગયા છીએ કેવી રીતે ખૂટતો અવયવ અંદર મુકાય. તો જોઈએ પહેલાં, તો કે 60 60નો અવયવ કયો પડે છે? 6 2 10 6 60 પડે છે ને. હવે અહીંયા કેના આપ્યા છે? 6ના અવયવ, તો 6ના અવયવ કયા પડે? 3 2 6. તો ચલો અહીં 2 આવી ગયા, 3 બાકી છે એટલે અહીંયા સંખ્યા કઈ આવશે? 3. ચલો અહીંયા 10 છે તો 10ના અવયવ કયા પડે? 5 2 10 થાય ને. 5 2 10, તો 5 આપેલા છે, અહીંયા કેટલા આવશે? 2. એવી જ રીતે અહીંયા 60 છે, 30 આપેલા છે, પહેલાં 60ના અવયવ 30 છે તો કેટલા પડશે? 30 2 60 થાય ને, તો અહીંયા આવશે 2. ચલો હવે 30ના અવયવ 10 આપેલા છે, તો 30ના અવયવ 10 3 30 થાય એટલે અહીં લખ્યા 3. હવે 10ના અવયવ કયો પડે? 5 2 10 થાય એટલે અહીંયા 5 ને અહીંયા 2, જો અહીંયા અવયવ કરીને બતાવેલા છે. ઓકે, યસ. ચલો આગળ ત્રીજું, 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 9999. હવે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો ચલો જોઈએ, પહેલાં 3 વડે ભાગીએ તો કેટલા આવશે? 3 વડે કરીએ તો અહીંયા આવશે 3333. 3 અને અહીંયા આવશે 3333. હવે 3333 ને 3 વડે ભાગી શકાય? હા, તો અહીં લખીશું 12 3 અને અહીંયા કેટલા આવશે? 1111. હવે 1111 ને કેટલા વડે ભાગી શકીએ આપણે? 11 વડે. તો 11 વડે ભાગીશું, જવાબ કેટલો આવશે? 101 એટલે 11 ગુણ્યા 101 એટલે 11 અહીંયા ને 101 અહીંયા. હવે 101 ક્યાં આવે? તો 101 101 ના ઘડિયામાં જ આવે એટલે 101 101 જો 101 101. તો હવે એના અવિભાજ્ય અવયવ કયા પડે? 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101 બરાબર આ એના અવયવો છે. એ જ પ્રમાણે જોઈએ ચોથો દાખલો છે કે 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે? 10000. તો હવે 10000ના અવયવ પાડવાના છે. તો અવયવ પાડીએ તો પહેલાં 2 વડે ભાગીએ 10000 ને, તો કેટલા આવશે? 5000 એટલે કે 5000 ગુણ્યા 2 કરીએ તો 10000 થાય એટલે 2 લખ્યા 12 અને અહીંયા આવશે 5000. ચલો હવે 2 વડે કરીએ તો કેટલા આવશે? 2 અહીંયા અને 2500 2500 ગુણ્યા 2 એટલે 5000 થાય એટલે 2500 2 અને 5000. એવી રીતે 2500ને ભાગીએ તો 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 1250 એટલે 1250 અહીંયા આવશે 2. ચલો 1250ને 2 વડે ભાગીશું એટલે 2 અહીંયા અને અહીંયા કેટલા આવશે? 625. હવે 625ને 2 વડે ન ભાગી શકે એટલે કરીશું 5 વડે. તો 5 વડે કરીશું તો 5 અહીંયા 5 ગુણ્યા 125 625 થાય એટલે 5 અને અહીંયા 125 એટલે અહીંયા આવશે 625. હવે 125ને 5 વડે ભાગે 25 5 125 થાય ને એટલે 5 અને અહીંયા 25 25ના અવયવ કયા પડશે? પાયો પાયો
પચીસ આવે, પાંચ એકા પાંચ, બધા એના શું છે અવયવો, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. હવે જોઈએ આગળ પ્રશ્ન પાંચ. કોઈ પણ બે ક્રમિક એટલે કે બે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો ચારથી વિભાજ્ય છે તેવું કેટલાક ઉદાહરણની મદદથી વિધાન સ્પષ્ટ કરો. વિષમ ભાગી ન શકાય તેવી જોઈએ. પહેલું કે ત્રેવીસ અને પચીસ એ બે ક્રમિક કેવી છે, વિષમ સંખ્યાઓ છે, તો તેનો સરવાળો થાય છે અડતાલીસ. હવે અડતાલીસ છે ચાર વડે કેવી છે, ભાગી શકાય છે, બરાબર ને. અડતાલીસને ભાગી જુઓ, ચાર વડે ભગાય, ચાર એકા ચાર, ચાર દૂ આઠ, ભગાય ને બાર, બાર ચોક અડતાલીસ થયા ને, એટલે ચાર વડે વિભાજ્ય છે. એવું બીજું ઉદાહરણ જોઈએ. સડસઠ અને ઓગણસિત્તેર એ બે ક્રમિક વિષમ સંખ્યાઓ છે. સડસઠ પ્લસ ઓગણસિત્તેર સરવાળો થાય છે એકસો છત્રીસ. હવે એકસો છત્રીસ છે ચાર વડે ભાગી શકાય, એટલે કે એકસો છત્રીસ એ ચાર વડે વિભાજ્ય છે. ઓકે, આનું પ્રશ્ન નંબર છ થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.